दीपक भाई जय सचिदन मैं ज्ञान 2000 में लीधु छे निरुपमा पासे दादर में त्यार पछी गया वर्षे ज एमने मळवानो वारो आव्यो 92 में मारे ब्रेस्ट कैंसर डायग्नोस थयेलू एनु ऑपरेशन थई गयु हतु त्यार पछी अत्यार सुधी बधु बराबर चाल्यु पण गया वर्षे फरी पाछु लंगमां आव्यु अने ऑपरेशन थई गयु छे પણ ગભરાટ મારો પીછો નથી છોડતો ખૂબ રડવું આવી જાય છે અને ખૂબ ડર લાગે છે કારણ કે શું નામ છે તમારું પૂર્ણિમા હા પૂર્ણિમા પૂર્ણિમા શું ગભરાટ લાગે મરી જવાશે તો શું નહીં પીડા જે બધાની જોઈ છે ઘરમાં મારા નાની મારી મમ્મી એ બધાને જોયા પછી ખૂબ ડરી જાઉં છું કે મોતમાં બેભાને કે પીડા મારાથી સહન નહીં થાય મારું મોત બગડી જશે હું દાદાને યાદ નહીં કરી શકું એવા બધા વિચારો ખૂબ આવે ના એવું નહીં થાય એનું કારણ શું છે કે આ જ્ઞાન જુદી જાતનું છે બહાર દુઃખ આવે ને તો આત્મા સંપૂર્ણ જુદો રહે એમાં એટલે ઉલટાની શરીરને પીડા હોય પણ પોતાને ના અડે આ તો બહાર જેને જ્ઞાન ના હોય ને એ લોકો તો હાઈ વોય કરે રડારડી કરે એટલે આપણને લાગે કે આવું બધું દુઃખ પડતું હશે શાસ્ત્રમાં એ કર્યું છે કે જન્મ વખતે બહુ દુઃખ પડે મરણ વખતે અનંત ગણું દુઃખ પડે પણ કોને જેને આ સંસારમાં મોહ છે માયા છે મમતા છે એને બહુ દુઃખ લાગે એનું તમે જો ગણિત તમને બતાડો તમારા હાથને પગ બધી વસ્તુઓથી બાંધેલા હોય ને આ આમ ઘરની કબાટ સાથે બધા સાથે તમને બહાર ખેંચીએ ઘરમાંથી તો તમને ખેંચાય ને બધું નહીં અને તમે બધા દોરડા એક 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 છોડી નાખીએ તમને ખેંચીએ તો તમને ખેંચાય કશું એક એક વ્યક્તિઓ સાથે તમારા હાથ હાથ પગથી તમારા હાથેથી હસબન્ડ જોડે છોકરા જોડે માં બધા જોડે દોરડા બાંધ્યા હોય અને તમને ખેંચીએ તો દુઃખ થાય ને અને તમારા દોરડા છૂટી જાય પછી તમને ખેંચીએ તો દુઃખ થાય એ રીતે આપણે આ જ્ઞાનમાં જો બરાબર રહીએ ને એક એક ફાઇલ જોડેના રાગ દ્વેષ મોહ છોડી નાખો તો સમાધિ મરણ થશે એટલી બધી પીડા શરીરને આવે ખરી એ તો આવે કારણ દેહમાં બે જાતની પીડા હોય સાતા નામની પીડા અને અસાતા નામની પીડા એ આયા જ કરે એક પછી એક પણ એ મને થાય છે એવું માનવાથી એ 10 પીડા હોય ને પગ દુખતો હોય ને મને બહુ દુખે છે 10 × 10 100 ગણો દુખાવો થાય તમે જાણો આ પૂર્ણિમાનો પગને થાય છે એ થાય કે છે મને નથી થતું હું તો શુદ્ધ આત્મા છું તો 10 × જેટલા 8 કરો 7 કરો 6 કરો 0 સુધી જવાય 10 × 0 એટલે કેટલું થાય 0 થઈ શકે બોલો હા અને આત્માનો સ્પષ્ટ અનુભવ ઊભો થઈ જાય આખો આમ તો નાનું નાનું દુઃખ હોય ને તો બહુ ભગવટ આવે અને બહુ મોટું દુઃખ આવે ને તો આખો આત્મા છૂટો જ રહે એમાં દુઃખ જ ના આવે એટલે તમે જરાય ગભરાશો નહીં અને તમે આ પંજાબી ડ્રેસ છોડીને સાડી પહેરો એટલે તમને રડવું આવે કે આનંદ થાય કઈ ન થાય કશું ના થાય તો એવું આ કપડાં બદલાય છે આપણને શું થવાનું નથી પણ આટલું બે વાર જ્ઞાનવિધિ લીધા પછી પણ હજી રડું છું ગભરાવું છું એ બધું કેમ હજી ચાલ્યા કરે છે એ પૂર્ણિમાન થાય છે એ તમે હવે જેમ જેમ સમજીને સેટ કરશો ને તો ભોગવટો 0% થઈ શકે આ નિરૂમાને તો કેટલું વધી અમારો હું કોઈ પણ પૌદ્ગલિક અવસ્થામાં તન્મયાકાર થતો નથી હું ક્યાંય પૌદ્ગલમાં તન્મયાકાર થતો નથી અમે એ હુંને બતાડીએ છીએ વેદના ઊભી થાય તો કે ના એ જ્ઞેય છે તું જ્ઞાતા છે અને હુંને કેવળ જ્ઞાન સ્વરૂપ બતાડીએ છીએ અને નિરંતર અખંડપણે અમારો હું કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ રહે છે જ્યારે વેદનામાં એકાકાર થાય ને ત્યારે બતાવે કે વેદના તો પાડોશી ને તું શું કામ માથે લઉં છું એટલે છૂટું પડે ને પછી જ્યારે કેવળ જ્ઞાન સ્વરૂપ સન્મુખ દ્રષ્ટિ થાય ને તો વેદના તો લાખો માઇલ દૂર હોય એવું લાગે કશું જાણે અડતું જ નથી મુક્તિનો આનંદ એટલે આ સમજ જ ફેર કરવાની જરૂર છે હા પૂર્ણિમાનું મન કચકચ કરશે આમ થશે બુદ્ધિ કચકચ કરશે પણ ધીમે ધીમે જ્ઞાનથી
સમજી 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 સમજીને એક્ઝેક્ટનેસમાં જો આવો ને તો ખરેખરો ખરો અવસર કહેવાય. અત્યારે અવસર એટલે શું કે જ્યારે કંઈક મુશ્કેલી શરીરમાં આવી એટલે સિગ્નલ પડે એટલે આપણને તૈયારી થાય કે ભાઈ હવે વિરાર ગયું એટલે બોમ્બે સેન્ટ્રલ આવશે, એવું હોય છે ને. ટ્રેનમાં નહીં જોયેલું આપણે, દહીંસર ગયું, બોરીવલી આવ્યું, બોમ્બે સેન્ટ્રલ આવવાનું, તો આ સિગ્નલ પડે એટલે આપણે તો પછી બિસ્તરા પોટલા સમેટવા માંડવા જોઈએ. અને શું હોય તો ભાઈ શુદ્ધાત્મા સિવાય મારું કોઈ સ્વરૂપ નહીં. આ બધી ફાઇલો છે, નોય મારા ધણી, નોય મારા છોકરા, નોય મારો દેહ, હું શુદ્ધાત્મા જ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. અને જેને વેદના થાય તે મારું સ્વરૂપ ન હોય, હું તો અવ્યાબાદ સ્વરૂપ છું. એ સમજ સમજ કરી કરીને જેમ હોળી સળગતી હોય, લાકડા સળગતા હોય, તો જોનારો દાજે ખરો નહીં, એ જાણે કે આ લાકડું એ મોટું પડ્યું, હવે નાનું સળગી રહ્યું, બધા સળગી રહ્યા છે, છેટો રેન્જ જોયા જ કરે. એના આ જેટલું દૂર છે ને એની કરતાં હજારો માઇલ છેટો અંદર આત્મા અને દેહ વચ્ચે છે. ફક્ત અહંકાર માથે લઈ લે છે કે મને થાય છે બસ. એ અહંકારને જો વાળો ને કે તને થાય છે કે શરીરને થાય છે, તું શું કામ માથે લઈ લો છે. અહંકારની રોંગ બિલીફ છે, રોંગ બિલીફથી જ અડે છે, બાકી કશું લેવા દેવા નથી. બોલો, પરમાણુ આત્માને અડી શકે નહીં એવા છે, દુઃખ આપી શકે નહીં એવા છે. ફક્ત આ પરમાણુ એના એના દ્રવ્યમાં એના પરિણામ બદલાયા કરે છે, આત્માનું દ્રવ્યના પરિણામ પોતાના દ્રવ્યમાં બદલાયા કરે છે. બોલો, બે લેવા દેવા નથી. ફક્ત પેલો છેટો રહીને જુએ છે ને, એ મને થયું કે છે, હલ્યું, દુખ્યું, એટલે પછી અસર જ છે. ખરેખર દુખાવો આવી શકતો જ નથી. બરફને દેવતા ગરમ ગરમ અગ્નિ અડાડીએ તો દાજે ખરો બરફ? બરફ દાજી જાય ને? દાજે જ નહીં, દેવતા ટાઢો પડી જાય. બોલે, એવો આત્મા અનંત સુખનો કંદ છે, એને દેવ અડી શકે નહીં. પણ આપણી દ્રષ્ટિમાં આવી જવું જોઈએ, એટલે આપણે એ જ્ઞાનથી ફિટ કરવાનું. પૂર્ણિમા જુદી, પૂર્ણિમાનું મન જુદું, વાણી જુદી, વર્તન જુદું, આ બધી કંઈક અડે ને તો આપણે જોવું છે કે આ ચિત્ત અહીં જાય છે, આ શરીરને અહીંયા વેદના થાય, અહીંયા નથી થતી, આપણું ચિત્ત જુદું જોઈ શકીએ આપણે અંદરથી. બોલો, અને એ જ ચિત્તને પછી શુદ્ધાત્મા મૂકી શકાય કે હું તો શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. પછી વેદનામાંથી ચિત્ત ઉપાડી લઈએ તો પછી વેદનાનો ભોગવટો પોતાને અડે નહીં. સમજાય છે ને? અને અને ઉલટાનું આપણે ભાવના કરવાની કે હવે મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે જ જવું છે, જે હો તે ભલે હો, આ ભાવમાં બધા હિસાબ પૂરા કરવા છે. જેમ દેવું બધું પૂરું થઈ જાય તો પછી આપણને કોઈ બાંધી ના શકે ને. તો આ શરીર બધું દેવું પૂરું કરવાનું સાધન છે. જે હો તે ભલે હો, મારી ફૂલ તૈયારી છે, જેટલું આવું એટલું આવો. દાદા, એ બેંક ખુલ્લી છે, હું બધાની પેમેન્ટ ચૂકતે કરી દઈશ. અને આવતે ભાવ મારે કોઈ કેરી ફોરવર્ડ કરવું જ નથી. મારે આ ભાવમાં બધા હિસાબ પૂરા કરવા છે અને મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી પાસે જ જવું છે. સ્ટ્રોંગ નિશ્ચય કરી નાખો. આ ગભરાટને કાઢવા શું કરવું? મારે ગભરાટને જુદો રાખો. આ પૂર્ણિમાને થાય છે, મને નહીં. ઓકે. હા, બારી બારણા ખખડ્યા કરે તો આપણે પેલો સોનારો અંદર જુદો જ હોય ને, કે આપણે ખખડ આપણે ધ્રુજ્યા કરતા કે બારી બારણા ધ્રુજતા, એ બે ફેર નહીં. એવું આ શરીર એ બધો બહારનો ભાગ છે, જુદું જુઓ. એટલે એક આપણે સામાયિક ગોઠવતા જાઓ, એક એક જુદા જુદા પ્રકારની સામાયિક ગોઠવતા. હે શુદ્ધાત્મા ભગવાન, તમે જુદા છો, પૂર્ણિમા જુદી છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે રિયલ છો, પૂર્ણિમા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા ભગવાન, તમે પર્મનન્ટ છો, પૂર્ણિમા ટેમ્પરરી છે. હે દાદા ભગવાન, મને જુદું રાખવાની શક્તિ આપો, પૂર્ણિમા શું કરે છે જુદું જોવાની શક્તિ આપો. અને જુઓ ને, આજે મેં પગને ઉપર કંઈક મચ્છર કંઈક એ થયું, વાગ્યું, લોહી નીકળતું હોય તો આપણને ખબર પડે આ પગને કશું નથી, આને છે. તો મને થયું એવું ઊભું થાય એટલે કે તને નથી થતું, આ પગને થાય છે, તું માથે ના લઈશ. પૂર્ણિમાનો અહંકાર પેલો ઊંચો નીચો થાય કે મને આમ થઈ ગયું, તો ભાઈ તને નથી થતું, માથા ઉપર ના લઈશ, શરીરને થાય છે. આપણે તો આત્માની જગ્યાએ છીએ, વચ્ચે ભોગવનાર પેલો અહંકાર છે. એટલે વેદના શું છે, ત્રણ પ્રકારની વેદનાની અસરો હોય. અજ્ઞાનીને શું થાય, મને બહુ દુઃખે છે, સહન થતું નથી રે, હોય હોય હાય હાય કરે, તે 10×10 100 ભોગવે, એને વેદના ભોગવી કહેવાય, સફરિંગ આવે. હવે આપણા મહાત્માને શું થાય, આમ બધી ખબર પડે, પૂર્ણિમાન થાય છે, મન નથી થતું, પણ તોય પેલો અહંકાર જરા કડી આવે.
થઈ જાય અને અડી આવે ને એટલે ટુ એન્ડ ફ્રો થયા કરે એટલે વેદ્યું કહેવાય. પણ એ પ્રતીતિ છે ને, હું શુદ્ધાત્મા છું, આ પૂર્ણિમા જુદી છે, બધી પ્રતીતિમાં છે. પ્રતીતિમાંથી આગળ જાગૃતિ કહેવાય, લક્ષ કહેવાય, અને લક્ષથી ઉપર અનુભવ કહેવાય. એ અનુભવમાં તમે એક્ઝેક્ટ આવો ને ત્યારે આપણને આ ખબર પડે કે આ પૂર્ણિમાને અડ્યું, એવી ખબર પડે એ જાગૃતિ કહેવાય. જ્ઞાન તો મળ્યું તમને, પણ પ્રતીતિ બેઠી છે, હજુ એક સ્ટેપ આગળ જવાનું છે. એને જાગૃતિમાં રાખવાનું છે કે હો આ પૂર્ણિમા જુદી છે, હું શુદ્ધાત્મા છું, વેદના બધી પૂર્ણિમાન થાય છે. અને હજુ એક સ્ટેપ આગળ જવાનું છે અનુભવમાં, આમ રીતસરનું સમજી લેવાનું કે હો કયો ભાગ પ્રકૃતિ પૂર્ણિમાનો, એને કઈ રીતે પોતે આ દ્રષ્ટા આત્મા જ્ઞાતા દ્રષ્ટા કેવી રીતે છે આમાં. અને તેટલું જ મારું સ્વરૂપ છે આમાં. જેટલો હવે ટૂંકી વાત લઈએ ને, આજે કંઈ પણ કચરો દેખાય તો જોનારોને કચરો જુદો જ હોય કે નહીં? એવું જોનારો અને વેદના જુદી જ છે આખી. એટલે જ્ઞાનીની દશામાં વેદના અડી ના શકે. ઓપરેશન થિયેટરમાં જ્યારે લઈ ગયા ત્યારે ડૉક્ટરને જોઈને હું એમ એમ તો મનથી બોલી કે ભાઈ ડૉક્ટર, આ તારા હાથ નથી, મારા દાદા ભગવાનના હાથ છે, અને તું દાદા ભગવાન અંદર બેઠો છો ડૉક્ટરની અંદર, હવે તું જે કરી બરાબર છે. પણ પછી બહાર આવીને ફરી ગભરાટ ને રડવું ને એ કેમ થાય? તમારે જુદું રાખવાનું. પૂર્ણિમા રડ્યા, જેમ બેબી રડ્યા કરતી હોય તો માં શું કરે, જોડે રડવા બેસે કે પછી માથે વાલથી હાર ફેરે? એ તમારે પૂર્ણિમાને કહેવાનું ભાઈ તું ગભરીશ નહીં, બધું સારું થવાનું છે, મને બહુ ડર લાગે, દાદા ભગવાન પાસે શક્તિ માંગ. તમે જુદું રાખો. ગભરાટ કોને થાય છે, શુદ્ધાત્માન થતો હશે કે પૂર્ણિમાન થતો હશે? એને તો કઈ થતું જ નથી. શુદ્ધાત્મા ના થઈ શકે એટલે પૂર્ણિમાને જ થાય છે. તમારે પૂર્ણિમાન કહેવાનું તું ગભરાઈશ નહીં, દાદા ભગવાન પાસે શક્તિ માંગ, અને બોલ અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત શક્તિવાળો છું, અનંત સુખનું ધામ છું. બચ્ચા બચ્ચા વખત મોટેથી બોલો, તમામ સંગી ક્રિયાઓથી અસંગ છું, તમામ લેપાયમાન ભાવથી નિર્લેપ છું, મન વચન કાયથી જુદો શુદ્ધ આત્મા છું. મેં શું આ ચાવી વાપરવાની છે આપણે, અને જુદું પાડ્યા કરવાનું છે. એ ભળી જાય એવો આપણો હિસાબ છે, છૂટું પાડવું એ આપણો પુરુષાર્થ છે. સમજાય ને? એ પુરુષાર્થ માટે મને તમારો સાથ હંમેશા. હા, તમારે મેં ફોન કરવો એવી જરૂર પડે ત્યારે નિરાંતે કે આવું આવું થાય છે એટલે આપણે વાત થશે ને, બધી છૂટું પડી જશે અંદર. તમારા માટે કદાચ ઘણા બધા હશે પણ મારી માટે તમે. હા ના, બધા બધાને ટાઈમ બધાને જુદા જુદા હોય ને એટલે વાંધો નથી આવતો. જય સચિદાનંદ. એટલે તમારે તમારા ટાઈમે ફોન કરવો નિરાતે કે મને આવું આજે ગુચવાડો. મને ફોનથી શાંતિ નહીં મળે, તમને મળ્યા પછી શાંતિ મળશે. હા તો જે તમારે, હું જ્યાં અવેલેબલ હોઉં ત્યાં તમારે મળવા આવવાની છૂટ છે. બસ એટલું જ. થેન્ક યુ. જય સચિદાનંદ. હા, આખી અડવા દેવા જેવું નથી. આ તો વેદના છે, પણ કોઈ અપમાન કરે તોય અડવા દેવા જેવું નથી, કોઈ મેં સન્માન કરે તે અડવા દેવાનું નથી. સમજાય ને? બધા બધી અસરોમાંથી મુક્ત રહેવાનું છે ને, એવું આ વિજ્ઞાન છે. અને હા, પ્રકૃતિ હોય બધી, પ્રકૃતિમાં બધી કોકની નાજુક પ્રકૃતિ તો ફફડાટ ઊભો થાય, કોકની સ્ટ્રોંગ પ્રકૃતિ તો કશું. હવે નીરુમાં તો બધો 4 ડિગ્રી તાવ હોય ને તોય મેં કુદાખુદ કરતો, અને સત્સંગે ચાલ્યા કરે ને જ્ઞાનવિધિઓ થયા કરે. ડૉક્ટર કહેશે ભાઈ તાવ તો કે થર્મોમીટરમાં છે, મને કશું અડતું જ નથી, નિરાતે જ્ઞાનવિધિ ચાલ્યા કરતી હોય. એક દાડો તો એવું બન્યું હતું, ડૉક્ટર દિવાળીના દિવસો એટલો બધો 4 ડિગ્રી તાવ, અને પછી કોઈ ડૉક્ટરે ના મળે, બધા રજા ઉપર. પછી કલોલનો એક ડૉક્ટરને ફોન લાગી ગયો, પછી કે હું હમણાં જ આવું છું. બોલાય ભાઈ આવો, તમે આ તો વધી રહ્યું છે. નિર્મળ કે બારણા પર આવી ગયો હશે તો કે ત્યાંથી ફોન આવ્યો, બસ હવે અંદર જ આવે છે. નિરૂમા કે જ્યારે બાથરૂમ બાથરૂમ જઈ આવે, દોડતા ઊભા થયા તો પેલા આવે ને, દોડતા દોડતા પલંગ પર કૂદતા જલ્દી જલ્દી કૂદીને બેસા, પેલો જોયા કારણ કે આ બેનને તાવ આવેલો જ કે છે, અડે જ નહીં ને. એમને ક્યારેય અડ્યું નથી. દાદાને એવી સ્થિતિ હતી કે અરે કેટલું બધું મેં આમ બ્લ્યુ શરીર થઈ જાય. આપણને લાગે કે દાદા આજે જ્ઞાનીથી બંધ રાખે, હોતું હશે કે છે, એમાં ફેરફાર નહીં કરવાનો કે આ તો થયા કરે ને. અને જ્ઞાન શરૂ થવાનો 1.5 કલાક પહેલાં જોયો તો હા ઓલરાઇટ થઈ ગયા હોય, ફર્સ્ટ ક્લાસ જ્ઞાનવિધિ પતે, બધું પતી જાય 5 આજ્ઞા અને પૂરું થાય ને ત્યારે પાછું દાદાને પછી તબિયત જેવી હોય તેવી થઈ જાય. 3 કલાક બધું ગુમ, ક્યારેય અડે નહીં. અને એ જ આ જ્ઞાન એ જ શીખવાનું છે ને ભાઈ, કોને આપણે કોણ છીએ ને કોને આ બધું થાય છે, એ શીખવા માટે જ આ સત્સંગ છે આપણો.
એટલું સમજી લેવાનું, એટલું બધું સમજી લેવાનું, સમજી સમજ કરતાં 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 એક એક તાણાવણા છૂટા પડી જાય, પછી આપણને અડે નહીં સંસાર, નડે નહીં. અને નથી પાડતા આવડતું તો પાંચ આજ્ઞા ગોઠવ ગોઠવ કરો, ફાઇલ છે, વ્યવસ્થિત છે, રિલેટિવ રિયલ જુદું રાખો. અને રે એવું છે, કારણ અંદર આત્મા સાવ જુદો જ છે, એટલો બધો જુદો છે કે વેદના અડી શકે જ નહીં. એટલું જ નહીં પણ આત્મા એવું અવ્યાબાદ સ્વરૂપ છે કે કોઈ પોતાને દુઃખ આપી શકે નહીં, પોતે કોઈને દુઃખ આપી શકે નહીં, એવો અવ્યાબાદ સ્વરૂપ છે. આપણે કહીએ ને કે તમે મને કેવું દુઃખ આપ્યું, જેમ તેમ બોલ્યા બધાની વચ્ચે મને તો બહુ દુઃખ થઈ ગયો, એ બધો અહંકારની ભાંજગડો છે. અહંકારે વાણીનો દુરુપયોગ કરે છે અને અહંકાર પાછો માથે લઈને ભોગવે છે. બાકી એ પોતે મૂળ આત્મા સ્વરૂપે અવ્યાબાદ સ્વરૂપ છે અને હું પોતે મૂળ આત્મા સ્વરૂપે અવ્યાબાદ સ્વરૂપ છે. હું એમને દુઃખ આપી શકું નહીં, એ મને દુઃખ આપી શકે નહીં, એવી સમજણ અનુભવમાં લાવવાની છે આપણે. એ સમજમાં આવ્યું છે અને પ્રતીતિ કહેવાય છે. હવે એક સ્ટેપ મહાત્માએ આગળ જવાનું છે, અનુભવની કક્ષા, કે આ દુઃખ કોઈ કોઈને આપી શકે નહીં, એટલું બધું સ્વતંત્ર જગત છે. એક જીવ બીજા જીવમાં કિંચિત માત્ર ડખો ડખલ કરી શકે નહીં, એટલું બધું સ્વતંત્ર જગત છે. અને કોઈ કોઈને ડખો ડખલ દેખાય છે એ બધી બુદ્ધિની દ્રષ્ટિએ છે, જ્ઞાન દ્રષ્ટિમાં નથી. અને જ્યારે જેમ જેમ આપણી પાસે બુદ્ધિ છે અને શુદ્ધાત્માની પ્રતીતિ બેઠી છે, પ્રતીતિથી આગળ લક્ષ એને જાગૃતિ કહેવાય, જાગૃતિથી આગળ અનુભવ, પછી અનુભવ પછી આગળ અમુક બે સ્ટેશનો છે, હજુ બે ત્રણ. આપણને આ કાળમાં આ ક્ષેત્રમાં અનુભવની કક્ષા આપણી થવી જોઈએ. જો મહાત્માઓએ આ સ્ટેજે પહોંચવાનું છે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણને ભોગવટો ના આપી શકે, ગમે તેવો કોઈ અપમાન કરે, ગમે તેવો નુકસાન કરે, ગમે તેવી શરીરને ઉપાધિ આવી પડે, અડવું ના જોઈએ. એ સમજ 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 કરીને ફિટ કરી નાખવાનું છે. હું તો આવું કરતો, જરા કંઈક દુઃખે ને પગને, એટલે જુઓ કે કોને થયું, ક્યાં થયું, કેવી રીતે થયું, કોને કેટલું થયું, કેટલી વાર, ક્યારે શરૂ થયું, ક્યારે પૂરું થયું. થાય વેદના ના થાય ને, આ શરીર તો વેદનાનું કારખાનું જ કહેવાય. રોજ પ્રોડક્શનમાં વેદના નીકળ્યા જ કરે. ટોયલેટ જવા ના દે ને તોય વેદના થઈ જાય, ભૂખ લાગે તોય વેદના થઈ જાય. પાછું આ ટ્રાવેલિંગ કરીને તો આ દુઃખે ને પેલું દુઃખે ને આ દુઃખે ને તે દુઃખે ને જાત જાતનું ઊભું થાય. પણ દુઃખે એટલે દાદા કહે છે કે આ શરીર જો દુઃખ આપે ને એ પૂંછાળી હોય એને જ દુખાવે. કેવી રીતે? તો કે આત્મા જુદો પડે કે હો દુખાવો જેને થાય છે તે હું નથી, એ જાગૃતિ માટે અવસર કહેવાય. અવસર એટલે સમજાય ને, એ તક કહેવાય કે આ તક ઝડપવી જોઈએ કે આ દેહ દુઃખે નહીં તો આખો આત્મા એકાકાર વર્તે એમાં. દુઃખે ત્યારે ખબર પડે કે હો જેને દુઃખે છે તે આપણું સ્વરૂપ ન હોય, હું તો શુદ્ધાત્મા જુદો છું. એટલે દાદાજીને ઉધરસ આવતી હતી, ખબર હોય તો ઉધરસ આવે તો દાદા બધા લોકો કે દાદા મટાડે દવા તે ના રહેવા દો ને કહે છે, અને રાત્રે કોણ ઉઠાડે કહે છે, બધા ઉલટા રજાઈ ઉડાડીને ઊંઘાડી દે આપણને. અમે આ ઉધરસ અમારો મિત્ર સારા છે, ઉઠાડે જગાડે અમને, થોડી થોડી વાર આવે એટલે અમે જાગીએ, જાગીએ એટલે અમે ઉપયોગમાં હોઈએ. ઉપયોગ એટલે શું? આ લાઇટ ચાલુ હોય તો આપણે વાંચીએ તો ઉપયોગ કર્યો કહેવાય, અને આપણે ઊંઘ્યા કરીએ તો ઉપયોગ કર્યો કહેવાય. તો કે અમે ઊંઘીએ ભૂંઘીએ નહીં, અમે તો ઉપયોગમાં હોઈએ. આત્માના જ્ઞાન પ્રકાશમાં જ્ઞેયો ઝળક્યા જ કરે, જ્ઞેયોના અમે જ્ઞાતા દ્રષ્ટા નિરંતર રહ્યા જ કરીએ. અમે ચોખા ના કહીએ, દેહ ચોખ્ખું કહી જાય તો અમને ખબર પડે પાછું. શુદ્ધ ઉપયોગમાં નિરંતર રહેવાના. પણ એ રહેવા માટે જરાક એક વખત એવું બન્યું હતું, વડોદરાથી બોમ્બે ટ્રેનમાં જવાનું, તે દા તો ટ્રેનોમાં ફરે ને, તો એસી કંઈક રાખ્યું હતું એટલે ફર્સ્ટ ક્લાસ એસી કે જે હશે સેકન્ડ ક્લાસ એસી. તો પછી દાદાને ઠંડી લાગી એટલે શાલ બાલ ઉડાડી ઉડાડીને એટલે એટલે ઠંડક ઠંડી ઓછી લાગે ને એટલે ઊંઘ આવી ગઈ. ઊંઘાઈને એટલે એકદમ બે મિનિટમાં જાગી ગયા, આ શાલ કાઢી નાખો કે છે, ઊંઘાઈ જાય કે છે. હવે આપણે શું કરીએ? રાતે મારા જેવો તો ડબલ જેકેટ પહેરીને સુઈ જાય, પણ શાલ બાલ કાઢી નાખીએ. થોડીક તો કે ઉડાડો, પણ કેટલી ઉડે? તો કે આટલી ઉડાય, પગ ઉપર ઉડાડે એટલે આ માથું ખુલ્લું રહે, તો માથે ઉડાડે તો પગ ખુલ્લા રહે. એની હોય પાંચ બે અઢીની શાલ, એટલે પગ કાં તો ખુલ્લા રહે કાં તો માથું ખુલ્લું રહે, કાં તો હાથ ખુલ્લા રહે, આમ પડખું ભરે તો બેગ ખુલ્લી થઈ જાય. આપણે તો કિંગ સાઇઝ રજાઈ હોય, પોતે પોતે 5.5 બાય દોઢની જગ્યા પોતે રોકે,
અને એવડી મોટી રજાઈ હોય ગમે તેટલા પડખા ભરે ને તો ખુલ્લી ના થઈ જવી જોઈએ. આ તો જ્ઞાનીનો કાયદો જુદો ને કે અમે તપસ્વી હોઈએ, તપ કરનારા, ઊંઘી નહીં જવાનું અને વેદનાને જાણ્યા કરે તો આત્મા છૂટો ને છૂટો રહે. કહે છે કે વાણી દુઃખ આપે છે આપણને ખબર પડે છે, મન દુઃખ આપે છે એ ખબર પડે કે ભાઈ મને રાત્રે ઊંઘ નથી આવી, મને અપમાન કર્યું, મારું મન બહુ અજંપો થઈ ગયો, પણ તો આખી રાત ઊંઘ ના આવી. વાણીથી દુઃખ પહોંચે છે એકબીજાને, એ આપણને અનુભવમાં આવે છે, પણ આ દેહ દુઃખ આપે છે ને એ અનુભવમાં નથી આવતો. આમ અનુભવ એટલે હોય છે તો રોજ દુઃખ પડતું હોય છે, પણ આપણું નોટિસ નથી થતું કે આ દેહથી આપણે જુદા પડવાનું. જેમ દાઢ દુઃખે ને, ડૉક્ટર પાસે જઈને કઢાઈ નાખે, પછી આપણે કે પેલી દાઢ તમારી 40 વર્ષથી ઘસતા હતા ક્યાં મૂકી, શોકેસમાં ના મૂકી, ના ના ડસ્ટબિનમાં નાખી દીધી. એટલે દાઢને આટલું 40 વર્ષની મિત્રાચારી ફેંકી દીધી, ફેંકી દે ખરા આપણા લોકો, તરત નાખી દે. એટલે આટલું બધું જે દાંતેથી આપણે અખરોટ તોડી શકતા હતા એને ફેંકી દીધી, સુપારીને ટુકડા કરી નાખે આખી. પણ આ જે દુઃખ આપે ને તરત નાખી દે આપણા લોકો, તન્મય આકાર થાય નહીં, છૂટો જ પડી જાય. આ દેહને તો નાખી નથી દેવાનો, પણ દેહથી છૂટો રહેવાનો છે. ઓ દુઃખ આપે તમે જુદા ના મેં જુદા. એટલે આ વેદનાને તો જાણ્યા કરવાનું, એના જેવો અવસર ના કહેવાય. આત્મા છૂટો પડવાનો બેસ્ટ અવસર કહેવાય, ટોપમોસ્ટ અવસર જો સમજીએ તો. એટલે તમે ભાગ્યશાળી છો, દુઃખી થવાની વાત નથી, સુખી થવા જેવી વાત છે. મારે આવ્યું હતું ને કિડનીનું ટ્યુમર, ડૉક્ટર કહે છે આવું છે, મેં તો હે હવે શું કરશો, તો કાઢી નાખવી પડશે. મેં કાઢી નાખો, ગેરેજ પાસે જ ગાડી બગડી હતી. અને પછી હા, કારણ ન્યૂયોર્ક, ન્યૂજર્સી, ન્યુયોર્ક આવવાનું હતું, તો આપણા સુરેન્દ્રભાઈ ડૉક્ટર ત્યાં જ બધું. તો ભાઈ કે આવું કરવું પડશે, એમને ગભરામણ થઈ ગઈ, અરે રે આ તો આવું થઈ ગયું. મેં તો હવે કશું ગભરાવા જેવું નથી, આ રિપેર કરી નાખો. નિરૂમા તો કહેતા હાથી જીવે ને તો લાખનો, મરે તો 1.25 લાખનો. જો આપણે જીવીશું તો દાદા ભગવાનનું કામ અહીં કરીશું, અને આ દેહ છોડીને જતા રહીશું તો સિમંદર સ્વામી પાસે જ જવાનું, ત્યાં ડબલ કામ કરીશું દાદા ભગવાન. એટલે આપણે કંઈ ખોટ જાય એવું નથી, ખોટ જાય એવું જ નથી. તમને એમ લાગે જતા રહીશું આપણે અહીંયા? અને આ વેદના તો શું છે, આપણા શરીરમાં કંઈ પણ દુઃખ આવે ને એ શું છે, રિપેમેન્ટો છે. જેમ આપણે આઈસ્ક્રીમ નહીં ચૂસી ચૂસીને ખાય ખરા લોકો, ચા કે આમ સબડકા ભલા રે એ આમ ધીમે ધીમે પીએ, કપથી મેગા કપ હોય ને કે માઇક્રો કપ હોય, પછી થોડી થોડી યાર બે વખત તો માઇક્રોમાં ગરમ કરી આવે, ટાઢી પડી ગઈ ચા. તો પછી એના રીપેમેન્ટ કઈ રીતે આવે, દાઢ દુખે ને તે શુક્રવાર રાત્રે શરૂ થાય દુખવાનું, ડૉક્ટર મળે નહીં સેટરડે સન્ડે, એવા સણકા મારે, એવા સણકા મારે. તો રીપેમેન્ટ કહેવાય, રીપેમેન્ટ, રીપેમેન્ટ એટલે સમજાય ને, લોન ઉપરથી લીધું તે પાછું રીપેમેન્ટ કરવું જ પડે. આ તો દેહના સુખની વાત છે, હા, એ ધણીમાંથી લીધું હોય તો ધણી રીપેમેન્ટ કરાવે. એવું બોલે બધાની વચ્ચે તે દાઢ થાય કે ભગવાન તો ઠોકી દીધી, આને શું કહેવાય, કે શું કહેવાય, બાબામાંથી લે તો બાબો રીપેમેન્ટ કરાવે, વાઈફમાંથી સુખ લે તો વાઈફ રીપેમેન્ટ કરાવે, ઓશિકામાંથી સુખ લીધું ઓશિકું રીપેમેન્ટ કરાવે. એક દાડો એવો દગો દે ને તો રીપેમેન્ટ આવે પછી આપણને. ખાવાનું એ તો ખાધું શરીર, એટલે શરીરમાંથી રીપેમેન્ટ આવે પાછા. કોઈ માન આપે ને એ લોન લીધી કહેવાય, પછી અપમાન એ રીપેમેન્ટ કહેવાય. તમે બહુ સારા, આવો આવો, એટલે આપણે ખુશ થઈ ગયા કે આપણો આટલું બધું રિસ્પેક્ટ. એમાં પછી કોઈક બોલે શું વચ્ચે બેસી જાઓ ને પાછળ ખસો ને, તો એવું થાય કે આ જતો રહો અહીંથી બહાર. ત્યારે રીપેમેન્ટ હોય છે તો આપણા લોકો લોન આરામથી લે, રીપેમેન્ટ ભૂલી જાય છે કે આ રીપેમેન્ટ છે, પછી ચૂકવવું પડે ને. બેંકના રીપેમેન્ટ તો ચૂકવતા હોય, 10,000 લીધા ને તો પૈસા મારે 1.5% વ્યાજ છે બધું ભરવાનું, દર મહિને આપણે વ્યાજ ભરીએ, લગભગ થોડું પછી થોડી થોડી મૂડી પણ ભરતા જઈએ છીએ. પણ અહીં ખબર નહીં પડતી કે આ દેહના સુખ ખરેખર તો લેવા જ ના જોઈએ, ઓછીના સુખ આમ લઈએ. આત્મા પોતે જ અનંત સુખનું કંદ છે, પછી સુખ બહારથી લેવાની જરૂર જ ક્યાં આવી. એટલે પહેલું સ્ટેપ એવું, એને જાગૃતિ હોય તો એ સુખ લેવાનું બંધ કરી શકે. આઈસ્ક્રીમ ભાવ તો એ મોઢા મૂકે ખરો, જીભને સ્વાદે આવે,
મન પણ ખુશ થાય પણ પોતે તન્મય આકાર ના થાય તો એ સુખ ના લીધું કહેવાય. અને સુખ લઈએ ને તો એને ખબર હોય કે ભાઈ આ સુખ લઈશ ને તો પેલું રીપેમેન્ટ આવશે, મારે ઉછીનું જોઈતું જ નથી ને. પૂતગલના સુખ પોતે ના ચાખે ત્યારે એને રીપેમેન્ટો પણ ના આવે. પણ અત્યાર સુધી ભૂલમાં ચખાઈ ગયા છે, અજ્ઞાનતામાં અહંકાર હતો, અહંકારે બધું સુખ લીધું, એના ફળ તો આવશે આ દેહ છે ત્યાં સુધી. એટલે આપણે તૈયારી રાખવાની કે મારે બધા પેમેન્ટ પૂરા કરી નાખવા છે, અહીંથી મહાવિદ્ય ક્ષેત્રે જતા રહ્યું છે સિમંદર સ્વામી પાસે, પછી કોઈ દુઃખ નહીં આવે, નિરાતે નિરંતર આનંદ આનંદ પરમાનંદ. પછી નિયમ છે બધો, સમાજમાંથી સુખ લીધું તો સમાજ દુઃખ, સમાજમાંથી દુઃખ આવશે રીપેમેન્ટ, ઘરના સુખ લીધા ઘરના દુઃખ આવે રીપેમેન્ટ, કારમાંથી લીધા તો કારમાંથી આવે, કારના નિમિત્તે દુઃખ આવે જ. આમ તો તમારે હોય બુટિયા કાપ હોય ને એમાંથી સુખ લો તો એ રીપેમેન્ટ આપશે એક દાડો. એક પણ પૂતગલમાંથી સુખ લીધું એનું રીપેમેન્ટ આવે આવે ને આવે જ.